परिणिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओमि अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। हरि कृष्ण महाराज नी जय। श्री स्वामीनारायण भगवान नी जय। जय श्री स्वामीनारायण। सदगुरु निष्कुळानंद स्वामी रचित भक्त चिंतामणि ग्रंथना 142 प्रकरणनो आजे आपणे प्रारंभ करीए छीए। स्वामीनारायण संप्रदायमां भक्त चिंतामणिनो आ 142 प्रकरण बहु प्रसिद्ध छे। अने आखाए 42 प्रकरणमां एटले 142 प्रकरणमां सदगुरु गोपाळानंद स्वामीनुं आख्यान छे। आ आख्यान एटलू बधुं चमत्कारिक छे के आ आख्यानो नित्य जे कोई पाठ करे छेले आवशे तो एनी तमाम प्रकारनी मनोकामना पूरी थाय छे, इच्छाओ पूरी थाय छे। वड़तालमां गोपाळानंद स्वामीना आसने नित्य आ 142 प्रकरणनो नित्य पाठ थाय छे। घणा भक्तो संतो संप्रदायनी अंदर पोताना भले भगवानी मूर्तिनुं सुख लेवुं होय, कंई एमनी मनोकामना होय, कंई पण इच्छा होय तो એ આપ આ પ્રકરણનો પાઠ કરે તો આ એક ચમત્કારિક એવું પ્રકરણ છે કે એની ઈચ્છાઓ તમામ સ્વામી ગોપાળાનંદ સ્વામી અને મહારાજની પૂરી કરે છે। ક્યારેક એવું લાગે તો ભલે આધિ વ્યાધિ ઉપાધિ કોઈ પણ પ્રકારની વ્યાધિ હોય, કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, સમસ્યા હોય તો એ તમામનું નિરાકરણ એટલે 142 પ્રકરણ છે। તો આજે જોગાનું જોગ ક્રમ પ્રમાણે આપણે 142 પ્રકરણ કથા પ્રસંગમાં આવ્યું છે। પેલા સ્વામીના શ્રી શબ્દોમાં આપણે એનું ગાન કરીશું। અનુપઈ ડર દેશમાં ધન્ય ધન્ય ટોડલા ગામમાં ધન્ય ધન્ય દ્વિજની જાતિને જ્યાં ઉપના ભક્ત કામા યોગી પૂર્વ જનમના જેને વાલા સંગે અતિ વાલ પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ શમદમાદિ સાધને પુરા તપસી ત્યાગી તના જાણે યોગ અષ્ટાંગને પુરાણ સીધ પાવાના બાળપણામાં વાત બીજી રુચિ નહીં જેને રંચા અતિય ભાવ અંગ વર્તે પેખીને વિષય પંચ અનુપ ઈડર દેશમાં ધન્ય ધન્ય ટોડલા ગામ ધન્ય ધન્ય દ્વિજની જાતિને જ્યાં ઉપના ભક્ત કામ। સાબરકાંઠા જિલ્લાનું ભિલોડા તાલુકાનું આ ટોરડા ગામ છે, તમારું એ બાજુ આવે એ વિસ્તારમાં ધન્ય છે એ ધરતીને પાવનકારી। ટોરડામાં મોતીરામ ઠાકર એ સ્વામીના પિતાનું નામ હતું અને માતાના બે નામ કે છે, કોઈ કુશળબા કે છે અને કોઈ જીવીબા કે છે। તો અતિ પવિત્ર દંપતી પોતે ઠાકર હતા બ્રાહ્મણ અને ત્યાં ભોળાનાથની સેવા કરે, બહુ એમના પિતા વિદ્વાન હતા, પંડિત હતા, જ્યોતિષ શાસ્ત્રમાં કર્મકાંડમાં બીજા બધા સંસ્કૃત ભાષામાં પણ બહુ પારંગત હતા। રાજાએ એમને ત્યાં રહેવા માટે આશરો આપેલો અને ત્યાં પૂજા સેવા
गायत्री वगैरे नो जाप करता, पुरस्चरण करता गायत्री मंत्रो ना। अने एम कहेवाय छे एक वखत एना पिता ने साक्षात गायत्री माताए दर्शन आपी, कोई बीजा ने आप्या था दर्शन, पण एम कीधुं तुं के आ मोतीराम ने कदाच वैरागी छे पोते, पण वैराग्यना वेगे करीने संन्यास नो लई ले एवं खास के जो मारी आज्ञा छे के ग्रस्ताश्रम में प्रवेश करवा देजो, कारण के एने त्या एक महान विभूति पुरुष योगी जन्म लेवाना छे। त्यारे एमने बधी वात करी गायत्री माताની, અને ત્યારે સત્ય માની અને ગ્રસ્તાશ્રમમાં પ્રવેશ કર્યો। જીવબા સાથે એમના લગ્ન થયા અને ગ્રસ્તાશ્રમમાં એ રહ્યા, અને એમ અહીંયા લખ્યું અનુપ ઈડર દેશમાં, ઈડર એ પ્રદેશ રાજાનું રજવાડું કહેવાય ઈડર, અને ઈડર પથકની અંદર આ ટોરડા ગામ આવે। તો ત્યાં ટોટલા એવું ગામ ધન્ય ધન્ય બીજની જાતિને, બહુ પવિત્ર ભૂદેવ ધન્ય છે કે આવા અક્ષરધામના અનાદિ મુક્ત જેને ત્યાં પ્રગટ થાય। કેવા સ્વામિનારાયણ ભગવાને એના માટે લખ્યું છે, કહ્યું છે કે ગોપાળ સ્વામીની આજ્ઞામાં રેજો રે। શું કીધું છે? મહારાજ સ્વધામ ગમન કરવાના થયા, અને ત્યારે ખાસ મહારાજે ત્યાગી ગ્રહી ભાઈઓ ભાઈઓને બધાને કહ્યું કે આજથી હવે મારા સ્થાને આ ગોપાળાનંદ સ્વામી છે, અને બંને આચાર્યના કાંડા પણ ગોપાળાનંદ સ્વામીના હાથમાં સોંપ્યા। માત્ર સત્સંગીઓની જ જવાબદારી નહીં, આચાર્યની પણ જવાબદારી સ્વામીને સોંપી, આવા આખા સંપ્રદાયના મુખ્ય કર્યા, એ કેવા સંત છે। વિહારીલાલજી મહારાજે લખ્યું છે, સાધ્યો અષ્ટાંગ યોગ પ્રગટ તણી હરિતણી પ્રીતિ માટે પ્રયત્ને શોધી વેદાંત તત્વો ગ્રહી લીધા સકળ જેમ સિંધુ થી રત્ન, આદિ વ્યાધિ ઉપાધિ સકળ જનતણી ટાળી કીધી સમાધિ, ગોપાળાનંદ સ્વામી એવા ગોપાળાનંદ સ્વામી વંદુ માયાવાદી, આવા ગોપાળાનંદ સ્વામી મહાન હતા। અહીંયા લખ્યું યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિ વાલ, અક્ષરધામમાંથી પહેલેથી ના જે યોગી હતા જ, એને કઈ યોગી થવાનું નહોતું કે કઈ અષ્ટાંગયોગ સિદ્ધ કરવાનો નહોતો। સ્વામિનારાયણ ભગવાન જ્યારે અક્ષરધામમાં પોતાના મુક્તોની વચ્ચે બિરાજમાન, અને એ વખતે મહારાજને અકારણ કરુણા સૂજી કે આ ધરા ઉપર આ માયાના પેટાળની અંદર અનંત જીવો જ્યારે રીબાય છે અને દુઃખી થાય છે અને પડ્યા છે, એને મારા અક્ષરધામનું સુખ, મારી મૂર્તિનું સુખ, આ જે ભોગવે છે અનંત મુક્તો, એવું સુખ ક્યારે મળે, તો હું કઈક સૃષ્ટિ કરું, આવો સંકલ્પ થયો। ત્યારે એ જીવ અહીંયા કેમ પહોંચે? પછી સૃષ્ટિની ક્રમ ભગવાને શરૂ કર્યો, અને એમાં અનંત અવતારો ધરતી ઉપર થયા, પણ કોઈ પણ જીવ હજી સુધી અક્ષરના સુખને પામ્યું નહોતું, અક્ષર સુધી પહોંચ્યું નહોતું। ત્યારે મહારાજે કહ્યું કે આટલા આટલા અવતાર ધરતી ઉપર થયા, એક પણ જીવ હજી આટલું સૃષ્ટિનું કાર્ય શરૂ કર્યું એવા આટલા અવતારો થયા, છતાંય અક્ષરધામમાં એક જીવ કેમ નથી આવતો? અખંડાના બોલતો હોય તો અખંડાનંદ સ્વામીની વાતોમાં બ્રહ્મચારી છે, એને એને લખેલી છે વાતો। તો મુક્તોએ કીધું, ગોપાળાનંદ સ્વામી વગેરે મુક્તોએ, અનાદિ મુક્તોએ મહારાજને કીધું, મહારાજ એ તો તમે જાઓ ધરતી ઉપર ને તમારી ઓળખાણ થાય ને તમારામાં જોડાય, તમારામાં પ્રીતિ થાય, તો એ બધા જીવો તમારા સુધી પહોંચે, નહીતર કેવી રીતના આવે? મહારાજ કે અમે એકલા નહીં જઈએ, તમારે સાથે આવવું પડશે। અને ત્યારે ગોપાળાનંદ સ્વામી વગેરે મુક્તોએ કીધું, મહારાજ આપની આજ્ઞા હોય તો અમે પણ આવીએ, અમારે તો બે હાથમાં લાડવા, અહીંયા તમે ત્યાંય તમે, અમે આવીશું। એટલે એ લખ્યું કે પ્રભુ સંગાથે પ્રગટા ખરા ભક્ત નામ ખુશાલ, મહારાજે એને વેલા મોકલ્યા હતા। તમને કહો ગોપાળાનંદ સ્વામીનો પછી જન્મ થયો એના આકાશવાણી પ્રમાણે, અને એના ભવિષ્ય ભૂતકાળના ઇતિહાસ પ્રમાણે એમનો જન્મ થયો, અને એ વખતે વર્ષ હતું વિક્રમ સંવત 1837 સાલ હતી, વિક્રમ સંવત 1837 સાલ, અને મહાસુદ આઠમ, કઈ મહાસુદ આઠમ, અને વાર હતો સોમવાર, આજે સોમવાર છે, આપણે કથા કરીએ છીએ ને, જો જોગાનું જોગ ભેગું થઈ ગયું, અને બીજું એ વખતે તિથિ હતી મહાસુદ આઠમ, અને આજે તારીખ છે આઠમ, 8 છે આજે। ગોપાળાનંદ સ્વામીનો જન્મ થયો, અને એમ કહેવાય છે એ વખતે આકાશવાણી થઈ, આકાશવાણીમાં
દેવતાઓ એમ બોલ્યા, બ્રહ્મનાદ થયો કે આ અતિ મહાસમર્થ પુરુષ છે, એટલું નહીં ધરા ઉપર ધર્મનું સ્થાપન કરશે. ત્યાં તો આકાશમાં દુદુંભીઓ વાગવા લાગ્યા. અનંત ગોપાળાનંદ સ્વામીના જીવન ચરિત્ર ઉપર જેટલા મહાપુરુષે લખાણ કર્યું છે, કેતા ગ્રંથ લખ્યા છે, એના અધ્યાયો ને એના પ્રસંગો લખ્યા છે, એવા બીજા કોઈ સંતોને લગભગ નહીં લખાયા હોય. કિશોરલાલ મસરૂવાળાથી માંડીને કેટલા મોટા મોટા આપણા સંપ્રદાયના અને સંપ્રદાયથી બહાર હોય એને પણ ગોપાળાનંદ સ્વામીનો ઇતિહાસ ઇતર સંપ્રદાયમાં પણ લખાયો છે, એ તમને હું હમણાં કથા કહીશ. ગોપાળાનંદ સ્વામી મહાન સમર્થનો જન્મ થયો એ વખતે આકાશમાં દુદુંભી વાગ્યા, પુષ્પની વૃષ્ટિ થઈ, જય જયકાર થયો, આવું આપણા સંતોએ એમના ચરિત્રમાં લખ્યું છે. જન્મ સમયમાં એવા સમર્થ ગોપાળાનંદ સ્વામી હતા. પછી તો એમનો જન્મ થયો અને જે 3 મહિના પૂરા નથી થયા ત્યાં તો એ પરચા પૂરવા માંડ્યા હતા. કેટલા? હજી 3 જ મહિના ના થયા ત્યારે તો સ્વામીના પરચા શરૂ થઈ ગયા હતા. સર્પ, સર્પની એક કથા છે કે એકવાર પોતાના માતુશ્રી કંઈક પાણી ભરવા ગયા અને ઘોડીઓ કંઈક ઓસરીમાં ત્યાં મૂકીને ગયા હતા અને અંદર ખુશાલ, એનું નામ ખુશાલ પાડ્યું હતું, પણ બધાને ખુશ કરનારા, પોતે સ્વયં ખુશ રહેતા હતા. ખુશાલ, કેવું દિવ્ય નામ ખુશાલ પાડ્યું. ખુશાલને ઘોડિયામાં સોડાવેલા અને એક સોની હતા, કોઈ કુબેર સોની કે કોઈ બીજા સોની હતા, એને ત્યાં બેસાડેલા કાનું ધ્યાન રાખજે. અને એ જ વખતે જે પાણી ભરવા ગયા ને એ જ વખતે એક સર્પ આવ્યો. સર્પ ઉપરનો જે દાંડિયો હોય ને ઘોડિયાનો, એની ઉપર ફેણ માંડીને અને ખુશાલની હામુ જોતો રહી ગયો. ખુશાલ એની હામુ જોઈને હશે, ફેણ પેલો આમાં હલાવે અને એ દ્રશ્ય પેલા કુબેરે જોયું, પેલા સોનીએ જોયું, ત્યારે એ તો અચંબો બી ગયો, ડરીને ભાગ્યો એ તો સીધો. અને માં જ્યાં પાણી ભરવા ગયા ત્યાં દોડો દોડો, ખુશાલને કઈ થઈ જાહે, કશું થયું? અરે કે ઘોડિયાના પેલા ઉપર દાંડિયા ઉપર સર્પ આવીને બેઠો છે, કે ખુશાલને ડંસી જશે કે. એની માં દોડતા આવ્યા ત્યાં તો એ સર્પ ત્યાંથી તુરંત અદ્રશ્ય થઈ ગયો. મોતીરામ ભાઈ આવ્યા, ઠાકોર આવ્યા પોતે એમના પિતા, ત્યારે એમને બધી વાત કરી ત્યારે મોતીરામ એટલું બોલ્યા, આ સર્પને કદી સર્પદંશ ના, આ ખુશાલને કદી સર્પદંશ ના થાય. એને યાદ આવી ગયું કે પેલી આકાશવાણી, પેલું ભવિષ્ય માતાજીએ ભાખ્યું હતું ને, માતાજીએ કીધું હતું ને, તમારે ત્યાં એક યોગી પુરુષ, સમર્થ વિભૂતિ પુરુષ પ્રગટ છે, એ આ છે, ખુશાલ છે. આને કઈ નહીં થાય. આવી રીતનો પરચો ત્યાં થયો. બીજું, એકવાર એના એકવાર એટલો બધો વરસાદ પડ્યો, સતત 10 દિવસ સુધી પર વરસાદ પડ્યો. 10 દિવસ સુધી આકાશમાં સૂર્ય જ ન દેખાયો, જેના કારણે બીજા ચોર ચકાર બીજા લોકો ભલા એવા હતા માણસો, એ ચોરી કરવા નીકળ્યા ને એ જ વખતે બરાબર આ મોતીરામનું ઘર એમને જોયું. પાછળની પછીતની દિવાલ પાડી અને જ્યાં અંદર પ્રવેશવા ગયા અને એ જ વખતે બરાબર જે ખુશાલ ઘોડિયામાં સૂતા હતા અને ત્યાં ખુશાલના શરીરમાંથી તેજનો પુંજ પ્રગટ થયો. આખો ઓરડો તેજ 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 ભરાઈ ગયો અને આ તેજના કારણે પેલા જો પેલા અંજાઈ ગયા અને એ ભડકીને બીન ભાગ્યા. એ જ વખતે બરાબર પેલા ખતરો સોની અને એક કુબેર સોની બીજા હતા એના મિત્રો બધા બાળપણના નાના, અને બીજા જે એના પાડોશી હતા એ બધા આજે તેજ બહાર નીકળ્યો ને ભૂમ પેલો અવાજ થયો, એકદમ એવો ગંભીર અવાજ થયો, બધા દોડીને ઘરમાં આવ્યા. ત્યાં તો આખો ઓરડો પ્રકાશથી ભરેલો, બધાએ નજરો નજર જોયું, એ પ્રકાશ પાછો ખુશાલના શરીરમાં વિલીન થયો. ત્યારે બધાથી ઓહો, આ તો કોઈ ચમત્કારી બાળક છે, આ બાળક સામાન્ય બાળક નથી. આવી રીતનો પરચો એ વખતે થયો. એટલે એ લખ્યું, શમદમાદિ સાધને પુરા તપસી ત્યાગી તાન જાણે યોગ અષ્ટાંગને પૂરણ સિદ્ધ પા. આ તો યોગી પૂર્વજન્મના યોગી હતા, એને કઈ સિદ્ધ કરવાનું હતું જ નહીં, પણ બાળપણામાં વાત બીજી રુચિ નહીં જેને રાંચ અતિ અભાવ અંગ વર્તે પેખીને વિષય પંચ એવા ભક્ત તે ખરા ખુશાલ જેને ન ગમી સંસારી ચાલ. બાળપણમાં જેને કોઈ હેત પ્રીત નહોતી, પ્રીત હતી એક પરમાત્મા સાથે, પ્રીત હતી એક એક પરચો વચ્ચે કહી દો તમને. જીએ એકવાર ખુશાલ ભટ્ટ આમ ઘોડિયામાં સુતા હતા, હજી તો બાળપણે ચાલવાનું જ શીખાવ, હજી ઘોડિયામાં છે ત્યાંથી તમે જો, અને એનાથી 10 ફૂટ દૂર, 3 હાથ જેવી એટલે 10 ફૂટ દૂર
એક ગાય બાંધી હતી, કપિલા ગાય. કઈ ગાય? કપિલા ગાય. તે ખુશાલે જે પોતાના ઘોડિયામાંથી હાથ કાઢ્યો ને તો સીધો લાંબો થતો થતો ગાય ઉપર પહોંચી ગયો, ગાયના આખા શરીરે હાથ ફેર્યો. આ નજરો નજર ત્યાં બેઠેલા વ્યક્તિને જોયું. એ જ વખતે આકાશમાંથી સૂર્ય ભગવાન રથ લઈને નીચે આવતા હતા. આખું વાતાવરણ ગરમી ગરમી, જો અત્યારે કેટલી ગરમી છે, ગરમી 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 થઈ ગઈ, કારણ કે સૂર્યનો પ્રકાશ વધે ગરમી થઈને તાપ લાગવા માંડ્યો બધાને, કે આ શું તાપ થયો, આ તો કઈ આ વિનાશ આવ્યો કે શું, ધરતીનો પ્રલય આવ્યો કે શું. એ બધા દોડી રાધાકૃષ્ણના મંદિરમાં બધા ઘૂસી ગયા. રાધાકૃષ્ણનું મંદિર એ વખતે હતું જે અત્યારે કુશાલ ભટ્ટનું મુખ્ય ઘર છે, એ પહેલા રાધાકૃષ્ણનું મંદિર હતું. તો દોડીને મંદિરમાં જ્યાં પહોંચ્યા બધા ભગવાનને સ્તુતિ કરવા લાગ્યા, પ્રાર્થના કરવા લાગ્યા. સૂર્યનો રથ જોયો આવતો, અને એ જ વખતે કુશાલ ભટ્ટ જ્યાં ઘોડ્યો હતો ત્યાં રથ ઉભો રહ્યો, અને એ વખતે પેલી ગાય હતી ને એને સૂર્યનારાયણે ઉચકી અને પોતાના રથમાં બેસાડી, આ નજર નજર જોયું દ્રશ્ય આખું. અને એ ગાય લઈ અને સૂર્યનારાયણ અદ્રશ્ય આમ આકાશમાં જતા જોયા. ધીરે ધીરે તાપ ઓછો થયો, ગરમી ઓછી થઈ, નજરો નજર જોયું ત્યારે બધા દોડીને કુશાલ ભટ્ટના ઘોડિયાની આજુબાજુમાં વીટાઈ ગયા. તમે વિચારો કે સૂર્ય સાક્ષાત કપિલા ગાય પણ જેના દર્શન કરવા આવે, સાક્ષાત સૂર્ય જેના દર્શન કરવા આવે, એ ખુશાલ કહેવાય છે. બાળપણમાં જેને પ્રભુ સંગાતે પ્રીત એવી લાગી, બાળપણમાં રાયચા ભજને બીજું કાંઈ ગમ્યું નહીં મને, એમ કહેવાય છે. એવી ભક્તિ કરતા, એવી ભક્તા બાળપણમાં કરતા કે આજે ઇતિહાસમાં એક કથા લખાણીને આજે પ્રસિદ્ધ છે કે બાજુમાં શામળાજી છે, તોરડાથી નજીક શામળાજી છે, અને એ શામળાજી ભગવાન સાક્ષાત નિત્ય રોજ કુશાલ ભટ્ટની સાથે રમવા આવતા. આ કથા આપણા ઇતિહાસમાં લખેલી છે એવું નથી, પણ એ ત્યાંના શામળાજીના ચોપડે શામળાજીના ઇતિહાસમાં આ કથા લખેલી આજ પણ છે. એના ભક્તો પણ આ વાંચે છે અને આ સત્ય ઘટના બનેલી ત્યાં એમને પ્રૂફ કરી લખેલી છે કે અમારા શામળાજી ભગવાને પ્રત્યક્ષ બિરાજે છે, કે અહીંયા ટોરડા ગામમાં મોતીરામને ત્યાં રમવા માટે જતા. અને ઇતિહાસમાં એવું લખેલું છે કે એક દિવસ શું ઘટના ઘટી કે પૂજારી ને કઈ બહાર જવાનું છે. આ વખતે શામળાજી તો સાંજે વહેલા ત્યાંથી જે આમ પોઢાડે પડદો પાડે ને તે શામળાજી ભગવાન ત્યાંથી સીધા જાય ટોરડા પહોંચી જાય. હા, ખુશાલની સાથે રમવા માટે ઘરની મકાનની પાછળ એક નવેડું, પણ આજે પણ એ મકાન એવું ને એવું છે, એ નવેડું પણ એવું ને એવું છે, આજે પણ છે. એ નવેડાની અંદર બંને જણા રમતા હોય, પણ આજે ખબર નહીં પૂજારીને અહીં શામળાજીમાં પૂજારીને કંઈક બહાર જવાનું છે, તેમને વહેલા 4 વાગે શંખ વગાડ્યો. રોજ 6 વાગે 6:30 જગાડતા હોય, પણ 4 વાગે શંખ વગાડ્યો અને ઝાલર ખગજણ જણાવી, અને શામળાજી ભગવાનને ખબર પડી તો પોતાના કુંડળ અને પોતાના ઝાંઝર બે ત્યાં ત્યાં પડાર્યા અને દોટ કાઢી સીધી. જ્યાં પહેલા આમ દરવાજો ખોલે એ પહેલા તો શામળાજી સિંહાસનમાં બિરાજી ગયા હતા, પણ જ્યાં ખોલ્યું ત્યાં તો ના મળે પગમાં ઝાંઝર, ના કાનમાં કુંડળ મળે, ના ઉપરણી મળે, ના ઉત્તરીય વસ્ત્ર મળે, ખેસ મળે, ચાકડી મળે, આ ગયું ક્યાં બધું. પછી તો એમને તો ભાઈ જે કાંઈ ઓફિસમાં જેનું ટ્રસ્ટ હોય બીજા બીજા એના માણસો જે કરતા હોય જવાબદાર વ્યક્તિને જણાવવું પડે, જણાવ્યું ત્યારે બધાને થયું કે હાઉથી પહેલું જ કોણ ખોલે છે કમાડ, તાળું કોણ માળે છે તો કે પૂજારી, ખોલે છે કોણ તો પૂજારી, તો બીજું કોણ. પૂજારી ઉપર આક્ષેપ આવ્યો, અને પૂજારી ઉપર આક્ષેપ આવ્યો એટલે ભગવાને તરત આકાશવાણી કરી ત્યાં મૂર્તિમાંથી અવાજ આવ્યો કે પૂજારી નિર્દોષ છે, પૂજારીને કંઈ કરશો નહીં, અને આ જે વસ્તુ છે એ વસ્તુ તમને મળી જશે. ક્યાંથી પણ? તો કે હું નિત્ય મારા મિત્ર કુશાલ ભટ્ટને સાથે રમવા જાઉં છું, મળવા જાઉં છું. આ બાજુ શું ઘટના ઘટી કે સવારે એના માતુશ્રી કઈ ઘરકામનો હંજવાળી કાઢતા હશે, એની બારી પાસે ગયા અને બારીમાંથી નવેડામાં નજર ગઈ તો ત્યાં ઝાંઝર ને પેલું પડેલું બધું, કુંડળ ને ઝાંઝર ને ખંદોરો ને. જીવભાઈ તો દોડતા ગયા, નાથમાં લીધું તરત ખુશાલ ને, ખુશાલ સિવાય કોઈ અહીં છે નહીં, તો તરત એને ખુશાલ નો કાન પકડો, બોલે આ ક્યાંથી લાવ્યું, એટલે કે ચોરી કરી નથી ને તે, આ ક્યાંથી લેવો. ત્યારે એને કીધું કે આ તો મારા મિત્રના છે, એવડો એ ગાંડો ઉતાવળો ભાગ્યો ને એમાં ભૂલી ગયો છે કે આમ કીધું એ ગાંડો મારી સાથે રમવા આવ્યો હતો ને કાનુડો, અને એ ભૂલી ગયો છે કે શામળાજી,
ઈ કોણ કે તો કે શામળાજી પોતે તમે મુખી રાખો ને પટારામાં હમણા એ લોકો આવશે લેવા માટે તારે ને આપી દેજો આને તો મુખી રાખા અને ત્યાં આ લોકોએ વાત કરી ભગવાને સ્વયં પેલા પૂજારીને અને એના જે માણસો હતા એના જે કઈ પેલા શું કહેવાય ગઢવી એના એના સાથેના પણ એ હોય ને એ બીજા એને બે જણાને કીધું કે જાઓ તમે અને જ્યાં મંદિરની બહાર નીકળવા જાય ત્યાં ફરી પાછો ભગવાને અવાજ કર્યો આકાશવાણી થઈ કે જોજો રસ્તામાં જાવ ને ત્યારે એક નેર આવશે નેસડું એમાં એમાં એક ઝાડમાં ઉતાવળમાં આવતા મારો ખેસ એમાં ભરાઈ ગયો છે એટલે એ પણ લેતા આવજો સાલ પણ ત્યાં તમને મળી જશે એનાથી આગળ જશો ને એટલે એક નદી છે ત્યાં ભીલોડા નદી કે કઈક એવું કીધું તો એ નદીને કાંઠે મારી ચાખડી પડી ગઈ છે એ લેતા આવજો કારણ કે રેતીમાં ફસાઈ ગઈ પછી હું લેવા ન રહ્યો દોઢ કાઢીને સીધો આવતો રહ્યો પણ આમાં બધામાં મારો વાંક નથી તો વાંક પૂજારીનો છે એને ઉતાવળ કરી એમાં મારે આ ઉતાવળ થઈ ગઈ કે ત્યારે ભગવાનને પગે લાગી બંને જણા આવ્યા ત્યાં તો જીવભાઈ એના જે ઝાંઝર હતા એ કાઢી દીધા રસ્તામાં જે કઈ સાબિતી ભગવાને આપી હતી એ બધી મળી અને ત્યારે એને મહિમા જાગ્યો ખુશાલ ભટ્ટનો એટલે આ હા હા કોણ છે આ કોઈ સામાન્ય બાળક નથી આની સાથે સાક્ષાત ભગવાન રમવા આવે માટે આ નક્કી કોઈ યોગી છે મહાપુરુષ છે કોઈ ભગવાનના મુક્ત છે આવો મહિમા થયો અને ત્યાંના શામળાજીના ઇતિહાસમાં એના ગ્રંથમાં આ ખુશાલ ભટ્ટની ગોપાળાનંદ સ્વામીની કથા લખાણી બોલો આજે પણ એ લોકો મોજૂદ છે અત્યારે પણ બોલો તો આવી કથા બીજી એક ઘટના તમને કહી દઉં છે સાથે સાથે બાળપણની લીલાઓ ગોપાળાનંદ સ્વામીની એમ કહેવાય ગોપાળાનંદ સ્વામીના પરચા ને એક બાજુ સ્વામિનારાયણના પરચા આમ સરખા થઈ ગયો બાળપણના કે મોટા થયા ત્યારના શ્રીજી મહારાજે જે પરચા પૂર્યા અને બીજા સ્થાને કોઈના પરચા વધારે વધારે પુરાણા હોય તો એ સદગુરુ ગોપાળાનંદ સ્વામી છે આગળ આવશે બધા વડોદરાના ઉમરેઠના ગઢડાના વડતાલના જો કેટલા પરચા પૂર્યા સ્વામીએ ભગવાન જેવા પરચા પૂર્યા હોય ગોપાળાનંદ સ્વામી ઓહો અને બીજી એક કથા બાળપણમાં એ ઘટી કે બરાબર રામનવમીનો દિવસ હતો ચૈત્ર સુદ નોમ અને એ વખતે પોતાના નાના મિત્રોને લઈ દોડતા દોડતા ઘેરે આવ્યા માતુશ્રી કે કામકાજમાં દૂર ગયા છે અને એમાં ઘરમાં આવી એક મોટી કોઠી એ કોઠી આજે પ્રસાદીની છે જો ત્યાં ટોરડામાં એ કોઠી 6-8 હાથ આમ ઊંચી અને પોતાના મિત્રો 2-3 જે કુબેર સોની કરીને કુબેર હતા કે કુબા આજ તો કે અંદર એક આ જે કોઠી છે ને કોઠીને એક માટલું છે માટલું બહાર કાઢવું છે કુબેર કે ભાઈ ખુશાલ મોટા માણસો પણ ન કાઢી શકે તો તું શું કાઢીને હું શું કાઢી આપું તો કે કામ કર બાજુ આવી ન જાય માં દેખી ન જાય ને એટલે તું બહાર જરા તપાસ કરતો રહે અને પેલો કુબેર બહાર ગયો ત્યાં તો ખુશાલ ભટ્ટે જે પોતાનું શરીર વધાર્યું ઊંચું કર્યું અને આમ હાથ લાંબો કરી કોઠીમાંથી આખું માટલું ખેંચી લીધું એ માટલામાં શું હતું ગોળ હતો એ ગોળનું માટલું કાઢ્યું અને પછી જ્યાં કુબેર આવ્યો ત્યાં તો આટલો નાનો બાળક કેવડો હોય અને આને તો આવો મોટો જોયો કે ખુશાલ તારું શરીર તો બહુ મોટું કે છે કે હનુમાનજીના પૂછડાની જેમ વધ્યું કે ત્યાં તો પછી માટલું લઈને નીચે આવ્યા તો એવડા નેવડા પાછા થઈ ગયા અને માટલું લઈને ભાગ્યા કે શિવજીનું મંદિર હતું ત્યાં ગયા બધા છોકરાઓ ભેગા થઈ રાધાકૃષ્ણનું મંદિર હતું ત્યાં ગયા ત્યાં જઈ ધૂન કરાવી પહેલા તો શું કર્યું ધૂન કરાવી અને પછી ધૂન કર્યા પછી બધાને ગોળ વેચ્યો ત્યારે મિત્રોએ પૂછ્યું આ ગોળ શાનો છે ત્યારે એને એમ કીધું કે આજે છપ્પૈયાની અંદર આજે ધરા ઉપર સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું પ્રાગટ્ય થયું છે ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થયું છે બોલો ધર્મ ઘેરા આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી છપ્પૈયામાં આનંદ ભયો જય બોલો ઘનશ્યામી ધન ધન હે સરવાર દેશ જય બોલો ઘનશ્યામ કી ત્યાં તો બધાને ગોળ વેચતા હતા ધૂન કરતા હતા એમાં એના માતુશ્રી આવી ગયા આ ગોળ શાનો છે કે આ ગોળ કાં વેચ્યો તો કે આજે પ્રભુનું પ્રાગટ્ય થયું ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થયું એની માં કે ઘનશ્યામ મહારાજનું નહીં રામનવમી છે આજે રામનું પ્રાગટ્ય થયું તારે કે પણ એ તો બરાબર છે પણ સાથે ઘનશ્યામનું પણ થયું છે છપ્પૈયામાં એટલે કે છપ્પૈયામાં નહીં અયોધ્યામાં તો કે ના અયોધ્યાની પાસે ગોકુળિયું ગામ છપ્પૈયા છે ત્યાં મારા પ્રભુનું પ્રાગટ્ય થયું છે એના નિમિત્તે આજે ઉત્સવ અમે કરીએ છીએ પણ માતાને ક્યાંથી ખબર હોય આ તો દીર્ઘ દ્રષ્ટિ અને આ તો અંતર્યામી શક્તિ પરમાત્માનું આપેલું ઐશ્વર્ય બધું જ એક કાળા વચ્ચે જોતા હતા સ્વામી એક કાળા વચ્ચે બધું જ એને દેખાય
હે ભૂત ભવિષ્ય વર્તમાન એને હસતા મળતું આવા તિકાળ જ્ઞાની એવા મોટા પુરુષ અહીંયા. એટલા માટે સ્વામી વિશે બહુ સરસ મજાની કથા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ અહીંયા લખી છે. આગળ વાંચીએ બે ત્રણ ચોપાઈ. એવા ભક્ત તે ખરા ખુશાલ જેને નાગમી સંસારી ચાલ, બાળપણા મારા ચા ભજને બીજું કાંઈ ગમ્યું નહીં મને, એમ કરતા થયો સત્સંગ ચડવાતી ચિતે તેનો રંગ, આવી અંગમાં ખરી ખુમારી ઉતરે નહીં કેની ઉતારી, કરે ધ્યાન મહારાજનું નિત્ય અતિ પ્રગટ પ્રભુમાં પ્રીત. ભગવાન સાથે પ્રગટ થયા એમાં એવું લખ્યું છે, યોગી પૂર્વજન્મના જેને વાલા સંગાથે વાલ પ્રભુ સંગાથે પ્રગટા ખરા ભક્ત નામ કુશાલ. ભગવાનને અને મહારાજનું પ્રાગટ્ય ખાલી સ્વામી 2 મહિના અગાઉ જન્મ્યા, એ મહા સુદ 8મને દિવસે જન્મ્યા અને મહારાજ ચૈત્ર સુદ 9મને દિવસે જન્મ્યા. સ્વામી 2 એટલે નજીક જ કહેવાય ને, સાથે જ કહેવાય ને, એ જ વર્ષમાં કહેવાય ને, એટલે ભગવાનની સાથે પ્રગટ્યા. પણ ભગવાન પ્રગટ્યા ત્યારે ગોળ વેચ્યો અને પછી અહીંયા એ પ્રગટ ભગવાનની તો પ્રતીતિ પહેલેથી જ હતી અને ત્યાંથી જ મોકલેલા મહારાજના મોકલેલા તાલે હેત હોય, પણ કેવી ખુમારી અને કેવું મહારાજમાં હેત, કેવું મહારાજનું ભજન અને કેવી રીતનું એના ચરિત્રો, કેવું મહારાજનું ધ્યાન કરતા, એ કથા બહુ વિસ્તારથી સ્વામીએ લખી છે. અત્યારે એ કથાને વિરામ આપીએ. 6 કડીની કથા સાંભળી આપણે 7મી કડીથી આવતીકાલે શ્રવણ કરીશું. ગોપાળાનંદ સ્વામીના પરચા એટલા અદ્ભુત છે કે એનો અંત જ ના આવે, જેટલા ગઈ એટલા ઓછા, જેમ જેમ સ્મરણ થતા જશે એ પ્રમાણે વચ્ચે વચ્ચે લેતા જઈશું. અહીંયા કથાને વિરામ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. બોલો ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ.